आठ, लेट्स रीड मोर। चौपड़ी में पेज नंबर 76 छे, एमा यूनिट नंबर 1, डोंट बी स्टूपिड। डोंट बी स्टूपिड एटले मूर्ख ना थाओ। आ एक वार्ता छे त्रण माछलीओनी। वार्ता जोईए आपणे। देर वाज अ लेक इन अ फॉरेस्ट वेर लिव्ड थ्री बिग फिशेस। देर वाज अ लेक, लेक एटले सरोवर। जंगलमां एक सरोवर हतुं जेमां त्रण मोटी माछलीओ, बिग एटले मोटी, ત્રણ મોટી માછલીઓ રહેતી હતી। ધે વેર કોલ્ડ ક્લેવર, લેઝી એન્ડ સ્ટુપિડ। તેમના નામ શું હતા? ક્લેવર, લેઝી એન્ડ સ્ટુપિડ, અને સ્ટુપિડ। ધે વેર ફ્રેન્ડ્સ, તેઓ બહેનપણીઓ હતી, તેઓ મિત્ર હતી। વન ડે, એક દિવસ, ક્લેવર હર્ડ સમ પીપલ ટોકિંગ બાય ધ સાઈડ ઓફ ધ લેક। એક દિવસ ક્લેવર કેટલા લોકોને સરોવરની બાજુમાં વાતો કરતા સાંભળ્યા। ધે વેર સેઇંગ, તેઓ કહેતા હતા, ધે વેર સેઇંગ, તેઓ કહેતા હતા, ધીસ લેક ઇઝ ફુલ ઓફ ગુડ ફિશ, વી શેલ કમ ટુમોરો વિથ અ બિગ નેટ એન્ડ કેચ ઓલ ધ ફિશ। આ સરોવર સારી માછલીઓથી ભરેલું છે, આપણે કાલે મોટી જાળ લઈને આવીશું અને બધી માછલીઓને પકડી લઈશું। ક્લેવર સેડ ટુ હિમસેલ્ફ, ક્લેવર હિમસેલ્ફ એટલે પોતાને કહે છે, એ મનમાં વિચારે છે, આઈ મસ્ટ ટેલ માય ફ્રેન્ડ્સ વોટ આઈ હેવ હર્ડ। મારે આઈ મસ્ટ ટેલ માય ફ્રેન્ડ વોટ આઈ હર્ડ। મેં જે કંઈક સાંભળ્યું છે તે મારા બહેનપણીઓને કહેવું જોઈએ। Our lives are in danger. આપણું જીવન, danger એટલે જોખમ, our lives are in danger. આપણું જીવન જોખમમાં છે। We must go far away from here. આપણે અહીંથી દૂર ચાલ્યા જવું જોઈએ। Will Clever tell to his friend? શું ક્લેવર આ વાત તેના મિત્રોને કહેશે, બહેનપણીઓને કહેશે? So, Clever went to lazy and stupid and told them. તેથી ક્લેવર તેની મિત્રો મૈત્રીનો પાસે જાય છે, લેઝી અને સ્ટુપિડ પાસે જાય છે। માય ડિયર ફ્રેન્ડ્સ, વહાલા મિત્રો, વી હેવ ટુ લીવ ધીસ લેક, આપણે આ સરોવર છોડી જવું પડશે। દેર આર સમ બેડ મેન હુ આર પ્લાનિંગ ટુ કેચ અસ, વી હેવ ટુ ગો અવે ક્વિકલી। કેટલા દુરુસ્ત માણસો આપણોને પકડવા લેવાની યોજના કરે છે, આપણે ઝડપથી ચાલ્યા જવું જોઈએ। નાઉ ડુ યુ થિંક ક્લેવર્સ ફ્રેન્ડ વિલ લીવ ધ પ્લેસ? તમને લાગે છે કે ક્લેવરની બહેનપણીઓ આ સ્થળ છોડી જશે? આગળ જોઈએ। બટ લેઝી સેડ, પણ લેઝી કહે છે, આઈ હેવ લીવડ હિયર ફોર લોંગ એન્ડ ડોન્ટ વોન્ટ ટુ લીવ ધીસ પ્લેસ। હું અહીં ઘણા સમયથી રહું છું અને આ સ્થળ છોડી જવા માંગતી નથી। આઈ વિલ બી સેફ હિયર, ડોન્ટ વરી, આઈ વિલ બી સેફ હિયર, કોઈ ચિંતા નહીં, હું અહીંયા સુરક્ષિત છું। આ કોણ કહે છે? લેઝી જે છે માછલી એ કહે છે। જ્યારે ક્લેવર બંને મૈત્રીઓ પાસે આવે છે કે આપણે જોખમમાં છે, ચાલો આ જગ્યા, આપણે આ સરોવર છોડીને બીજી જગ્યા જવું પડશે, ત્યારે લેઝી કહે છે કે ના, મેં તો કેટલા લાંબા સમયથી અહીંયા રહું છું, મેં અહીંયા સેફ છું, મારે બીજે કશે જવું નથી। એન્ડ સ્ટુપિડ સેડ, અને સ્ટુપિડે શું કહ્યું? બિગ મેન ઓલવેઝ મેક બિગ પ્લાન્સ, મોટા માણસો હંમેશા મોટી યોજનાઓ કરે છે। બટ વાટ એસે તે નેવર ડુ, પણ કહે છે તે એ લોકો કદી કરતા નથી। દે ટોક એન્ડ ટોક ઓફ ધીસ એન્ડ ડેટ, તેઓ તો આ પેલું કર્યા કરે છે, બટ પણ, વોટ ધે સે તે નેવર ડુ, પણ કહે છે તે લોકો કદી કરતા નથી। ક્લેવરની વાત સાંભળીને સ્ટુપિડ કહે છે કે મોટા માણસો તો યોજનાઓ કર્યા જ કરે છે, આપણે આ કરીએ, પેલું કરીએ, પણ કોઈ દિવસ એ લોકો જે કહેતા છે એ કરતા નથી। વેન ક્લેવર હર્ડ હિઝ ફ્રેન્ડ્સ ટોક ઇન ધીસ વે, જ્યારે ક્લેવર
તેની બહેનપણીઓની આ રીતે વાત કરતા છે. વાત સાંભળી સાંભળી હી બીકેમ વેરી સેડ. ત્યારે તે બહુ દુઃખી થઈ ગઈ કે મને એવું લાગે છે કે આપણે જોખમમાં છીએ, આ સરોવર તળાવ છોડીને જવું પડશે, અને મારી બહેનપણીઓ આવી વાત કરે છે. ત્યારે તે સાંભળીને તે ખૂબ દુઃખી થઈ ગઈ. હી સેડ, તેને કહ્યું, માય ડિયર ફ્રેન્ડ્સ, આઈ ડોન્ટ વોન્ટ અવર ફ્રેન્ડશીપ ટુ કમ ટુ એન એન્ડ. પ્રિય સખીઓ, મારી મૈત્રીણો, આપણી મૈત્રીન આમ અંત આવે તેમ મારી ઈચ્છા નથી. સો લેટ અસ ઓલ લીવ ધીસ લેક એઝ સૂન એઝ પોસિબલ. તેથી બને તેટલી વહેલા આપણે આ સરોવર છોડી જઈએ. મને એવું લાગે છે કે આપણી ફ્રેન્ડશીપમાં તૂટી ના જાય, એટલે બને ત્યાં સુધી આપણે આ સરોવર સાથે છોડી દઈએ. વી કેન સ્વિમ ટુ ધ સી, વી શેલ બી સેફ ધેર. આપણે તરીને દરિયામાં જઈ શકીએ, આપણે ત્યાં સુરક્ષિત છે. બટ લેઝી એન્ડ સ્ટુપિડ ડીડ નોટ વોન્ટ ટુ લીવ ધ લેક. પણ લેઝી એન્ડ સ્ટુપિડને સરોવર છોડવા એ લોકો રાજી નહીં હોતા, તૈયાર ન હોતા. સો ક્લેવર સેડ ગુડ બાય ટુ ડેમ એન્ડ સ્વામ અવે. તેથી ક્લેવર તેમને આવજો કહીને તરતી તરતી ચાલી ગઈ. આગળ છે, નેક્સ્ટ મોર્નિંગ ધ મેન કેમ વિથ ધ બિગ નેટ્સ એન્ડ કોટ ઓલ ધ ફિશ. બીજી સવારે માણસો મોટી જાળ લઈને આવ્યા. એન્ડ કોટ ઓલ ધ ફિશ, અને બધી માછલીઓને પકડી લીધી. વેન લેઝી વોઝ કોટ, જ્યારે લેઝી પકડાઈ, હી વોઝ વેરી સ્ટીલ, વિથઆઉટ મૂવમેન્ટ, એટલે હલનચલન વગર. ત્યારે તે સ્થિર થઈ ગઈ. વેરી સ્ટીલ એટલે સ્થિર પડી ગઈ. આફ્ટર ઓલ, છેવટે, હી વોઝ લેઝી બટ નોટ સ્ટુપિડ. લેઝી એટલે આળસુ. હી વોઝ લેઝી, તે આળસુ તો હતી પણ નોટ સ્ટુપિડ, મૂર્ખ ના હતી. હી ડીડ નોટ મૂવ એટ ઓલ, તે જરાય પણ હલી નહીં. વેન ધ મેન સો હિમ, જે માણસો માછલી પકડવા આવેલા તે લોકોએ જોયું, જાળમાં બધી માછલીઓ આવી ગઈ, જાળમાં જોયું, માણસોએ તે જોઈ, તે થોટ, તેઓ વિચાર્યું. ત્યારે તેમને એવું લાગ્યું કે તે થોટ હિમ ટુ બી ડેડ, કે આ માછલી, ત્યારે તેમને એવું લાગ્યું કે આ માછલી મરી ગઈ છે. સો દે ટુક હિમ આઉટ ઓફ ધ નેટ એન્ડ થ્રી અવે ઓન ધ સેન્ડ. તેથી તેમને જાળમાંથી બહાર કાઢી, સ્ટુપિડને બહાર કાઢી રેતમાં ફેંકી દીધી. સેન્ડ એટલે રેત. વેન નોબડી વોઝ લુકિંગ એટ હિમ, લેઝી સ્લીપ્ડ બેક ઇન ટુ ધ વોટર એન્ડ વોઝ સેફ. તેના પર જ્યારે એને જોયું, સ્ટુપિડે જોયું કે કોઈ મારા તરફ, લેઝી સ્લીપ્ડ બેક ઇન ટુ ધ વોટર એન્ડ વોઝ સેફ, તેના પર કોઈની નજર નથી. જ્યારે એને જોયું તો પાછી એ પાણીમાં સરકીને જતી રહી અને સુરક્ષિત થઈ ગઈ. વોટ હેપન્ડ ટુ સ્ટુપિડ? સ્ટુપિડ સાથે શું થશે? તમને શું લાગે છે કે શું થશે સ્ટુપિડ સાથે? વેન સ્ટુપિડ વોઝ કોટ, જ્યારે સ્ટુપિડ માછલી જાળમાં ફસાઈ ગઈ, ત્યારે હી વેન્ટ ઓન ટ્રાઇંગ ટુ ગેટ આઉટ. તેને શું કર્યું સ્ટુપિડે? લેઝી તો એમ સ્થિર થઈને મરવાનું નાટક કરીને જાળમાંથી નીકળીને બહાર આવી ગઈ, અને માણસોના ધ્યાન આમ તેમ થઈ ગયું ત્યારે વાપસ સ્લીપ કરીને પાણીમાં જતી રહી અને પોતાને બચાવી લીધું, સુરક્ષિત થઈ ગઈ. પણ સ્ટુપિડ સાથે શું થશે? તમને શું લાગે છે? વેન સ્ટુપિડ વોઝ કોટ, જ્યારે સ્ટુપિડ પકડાઈ, હી વેન્ટ ઓન ટ્રાઇંગ ટુ ગેટ આઉટ. તેને શું કર્યું? ત્યારે તે જાળમાં શું કરતી? પ્રયત્ન કરતી હતી નીકળવાની. ધ મેન લાફ્ડ એન્ડ સેડ, માણસો હસી પડ્યા, કેમ કે ઉછલતી હતી જાળમાં, નીકળવાની કોશિશમાં એ હલતી હતી. એ માછલીને જોઈને માણસો હસવા લાગ્યા કે આ કેટલી તાજી હારી માછલી છે. વી વિલ ગેટ અ લોટ ઓફ મની વેન વી સેલ ધીસ વન, આપણે આને વેચીશું ત્યારે આપણે ખૂબ પૈસા કમાવીશું, આપણને ખૂબ પૈસા મળશે. દેટ ઇઝ ધ વે સ્ટુપિડ લોસ્ટ હિઝ લાઈફ. આ રીતે સ્ટુપિડની તેની જિંદગી ગુમાવી દીધી. સમજ પડી વાર્તા? ત્રણ મૈત્રીણ
ક્લેવર લેઝી અને સ્ટુપિડ. ક્લેવર એ શું કર્યું? સરોવર છોડીને, પોતાનું જીવ બચાવવા માટે સરોવર છોડીને જતી રહી. અને લેઝી 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 એમ આળસુ હતી. લેઝી એટલે આળસુ, આળસુ હતી પણ એ મૂર્ખ ન હતી, સ્ટુપિડ ન હતી. એને પોતાની બુદ્ધિ વાપરીને પોતાની જીવ બચાવી લીધું. પણ સ્ટુપિડ મૂર્ખ કેવી હતી કે જ્યારે જાળમાં પકડાવી ગઈ ત્યારે એને હલનચલનથી માણસો ના એના ઉપર ધ્યાન ગયા કે હા આ કેટલી હારી માછલી, આને આપણે નહીં ફેંકવાનું. લેઝીએ મરવાનું નાટક કર્યું અને જાળમાંથી નીકળી ગઈ. એ લોકોએ મરેલી માછલી સમજીને ફેંકી દીધું રેત પર અને સરકીને ધીમેથી પાણીમાં જતી રહી. પણ સ્ટુપિડ પકડાઈ ગઈ જાળમાં, એટલે એને પોતાનું જીવ ગુમાવી દીધું. આગળ છે એક્સરસાઇઝ, સિલેક્ટ અ કરેક્ટ આન્સર. વિકલ્પો છે, વેન આઈ રીચ ધ હોલ ઇટ વોઝ ફૂલ. ધ અન્ડરલાઇન વર્ડ મીન, જ્યારે હું હોલમાં પહોંચ્યું ઇટ વોઝ ફૂલ, તે ભરેલું હતું. ઓલ ધી સીટ્સ વેર ઓક્યુપાઈડ, ઓલ પીપલ ઇન ધ હોલ વેર ફૂલ, સમ પીપલ વેર સ્ટેન્ડિંગ ઇન ધ હોલ. ઇટ વોઝ ફૂલ એટલે તે ભરેલું હતું. તો સાચો જવાબ શું છે? એ છે, ઓલ ધ સીટ્સ વેર ઓક્યુપાઈડ. બોથ ધ ચિલ્ડ નંબર ટુ, બોથ ધ ચિલ્ડ્રન લુકડ અલાઇક. હિયર અલાઇક મીન્સ બંને બાળકો સરખા દેખાય છે. અહીંયા અલાઇકનું શું અર્થ છે? પીપલ લાઇક ચિલ્ડ્રન, સિમિલર ઓર ડિફરન્ટ. પીપલ લાઇક ચિલ્ડ્રન એટલે લોકો બાળકોને પ્રેમ કરે છે, પસંદ કરે છે. સિમિલર સરખા, તો જવાબ સાચો જવાબ છે બી. નંબર થ્રી, પોલીસમેન બેબી વાય આર યુ ક્રાઇંગ હિયર. પોલીસમેન કહે છે કે બેબી બાળક તું અહીંયા કેમ રડી રહ્યો છે. ધ ગર્લ આઈ હેવ લોસ્ટ માય વે ટુ હોમ, હું મારા ઘરનો રસ્તો ભૂલી ગઈ છું. કુડ યુ પ્લીઝ હેલ્પ મી, શું તમે મારી મદદ કરી શકશો. હિયર ધ અન્ડરલાઇન વર્ડ મીન્સ આઈ હેવ લોસ્ટ માય વે ટુ હોમ, એનું અર્થ શું છે? તો અહીંયા ચાર ઓપ્શન ત્રણ ઓપ્શન છે. ધ ગર્લ હેઝ ફોર ગોટન હર વે, છોકરી તેનો રસ્તો ભૂલી ગઈ છે. બી છે, ધ ગર્લ હેઝ મિસ્ડ ધ બસ, છોકરીની બસ છૂટી ગઈ છે. ધ ગર્લ વોઝ લોસ્ટ ઇન ધ ફેર, એ મેળામાં ખોવાઈ ગઈ છે. તો સાચો આન્સર શું છે? જવાબ એ, ધ ગર્લ હેઝ ફોર ગોટન. ફોર ગોટ એટલે ભૂલી જવું, હર વે રસ્તો ભૂલી ગઈ છે, અથવા તો લોસ્ટ વે ટુ હોમ એટલે એડ્રેસ ભૂલી ગઈ છે, રસ્તો ભૂલી ગઈ છે. સાચો જવાબ છે એ. ક્વેશ્ચન નંબર ટુ, કમ્પ્લીટ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ અલ્ટરનેટિવ. આપણને વિકલ્પ છે, ધીસ ઇઝ ધ સ્ટોરી ઓફ થ્રી ફ્રેન્ડ્સ, થ્રી બિગ મેન, થ્રી ફિશેસ. આ વાર્તા કોની છે? ત્રણ મિત્રોની છે, ત્રણ મોટા માણસોની છે, અથવા ત્રણ માછલીની છે. તો સાચો જવાબ સી છે. આગળ છે નંબર ટુ, સ્ટુપિડ લોસ્ટ હિઝ લાઈફ બીકોઝ. સ્ટુપિડે પોતાનું જીવ ગુમાવ્યું કારણ કે હી ફોલોડ ક્લેવર્સ એડવાઇસ, તેને ક્લેવરની એડવાઇસ સલાહ સાંભળી ફોલો કર્યું. હી ડીડ નોટ ફોલો ક્લેવર્સ એડવાઇસ, હી વોઝ કોટ ઇન ધ નેટ. સ્ટુપિડ, સાચો જવાબ છે છી, સ્ટુપિડ જે માછલી હતી તે જાળમાં પકડાઈ ગઈ હતી. નંબર થ્રી, વર્ડ્સ ઓફ ક્લેવર્સ ફ્રેન્ડ મેડ હિમ ક્લેવર. વર્ડ્સ ઓફ ક્લેવર્સ ફ્રેન્ડ, ક્લેવર્સના મિત્રોનો જે શબ્દો હતા, જવાબ હતા, એ સાંભળીને હિમ શું કર્યું? હેપ્પી ખુશ કર્યું, સેડ કર્યું કે મેડ? હેપ્પી એટલે ખુશ, સેડ એટલે દુઃખી, અને મેડ એટલે પાગલ. તો સાચો જવાબ છે સેડ. આગળ છે બી, હુ સેડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ, રાઇટ ધેર નેમ. આ વાક્ય કોણ કહે છે? નામ લખો. નંબર વન, વી વિલ ગેટ અ લોટ ઓફ મની, આપણને ઘણા બધા પૈસા મળશે. આ કોણ કહે છે? મેન, માણસો જે માછલી પકડવા માછીમાર. મેન, એમ ઈ એન, મેન. વી શેલ કમ ટુમોરો વિથ અ બિગ નેટ, આપણે આવતીકાલે એક મોટું ઝાડ લઈને આવીશું. બધા માણસો કહે છે એટલે બહુવચનમાં એમ ઈ એન, મેન. આઈ વિલ બી સેફ, આ કોણ કહે છે? હું અહીંયા સુરક્ષિત છું, લેઝી. નંબર ફોર, વોટ બિગ મેન સે તે નેવર ડુ, આ કોણ કહે છે? કે મોટા માણસો કહે છે એ કરતા નથી.
कई मछली कहे छे स्टूपिड। नंबर 5, दिस लेक इज फुल ऑफ फिश। आ सरोवर तालाब थी भरेलू छे। आ कौन कहे छे माछली मारो। MEN, मैन। ओके, अहीं स्टोरी पूर्ण थाय छे।